જય હિન્દ વિદ્યાર્થીઓ, આપણે અભ્યાસ કરી રહ્યા છે ધોરણ 10 મેથ્સમાં ચેપ્ટર નંબર 3 દ્વિચલ સુરેખ સમીકરણ યુગમાં. વિદ્યાર્થીઓ, આજના લેક્ચરમાં આપણે ઉદાહરણ 3 કરવાના છીએ. ઉદાહરણ 3 પછી સ્વાધ્યાય 3.1 કટ કરેલું છે, એટલે કે તમારા 2021ની જે બોર્ડની પરીક્ષા છે તેના સિલેબસમાં નથી, એટલે આપણે એ સ્વાધ્યાય નથી કરવાના. એ સ્વાધ્યાય નથી કરવાના, પરંતુ એના પછી એક નવી રીત આવશે, આદેશની રીત, તેને શીખીશું. આટલી વસ્તુ આપણે આ લેક્ચરમાં જોવાના છે. લાસ્ટ લેક્ચરમાં આપણે આ ચેપ્ટરની શરૂઆત કરેલી. પ્રસ્તાવનામાં મેં તમને આલેખ વિશે શીખવાડેલું. આલેખ પરથી તમે ઉકેલની ચર્ચા કરી શકો છો. વિદ્યાર્થીઓ, દ્વિચલ સુરેખ સમીકરણનો આલેખ એક રેખા આવે, પરંતુ આપણે તો શીખી રહ્યા છીએ દ્વિચલ સુરેખ સમીકરણ યુગમાં, એટલે એમાં કેટલા સમીકરણ આવે? બે સમીકરણ. બે સમીકરણ એટલે બે રેખા આવે. જો વિદ્યાર્થીઓ બંને રેખા એકબીજાને પરસ્પર છેદે તો બંને સમીકરણ યુગ્મને અનન્ય ઉકેલ મળે. કેવો? અનન્ય, એટલે કોઈ એક ચોક્કસ ઉકેલ મળે. જો બે રેખા એકબીજાને સમાંતર હોય તો બંને રેખા એકબીજાને છેદતી નથી, છેદે નહીં તો ઉકેલ ન મળે. અને બંને રેખા સંપાતી થઈ જાય, શું થઈ જાય વિદ્યાર્થીઓ? સંપાતી, તો સમીકરણ યુગ્મને અનંત ઉકેલ, બરાબર. તે બંને રેખા પણ દરેકે દરેક બિંદુ ઉકેલ તરીકે વર્તે. ચાલો વિદ્યાર્થીઓ, તો ઉદાહરણ 3 હવે સ્ટાર્ટ કરી દઈએ. રકમને સમજો. રેલવેના બે પાટા સમીકરણ એક્સ વત્તા બે વાય ઓછા 4 બરાબર 0 અને 2x વત્તા 4y ઓછા 12 બરાબર 0 દ્વારા દર્શાવેલા છે. આ પરિસ્થિતિનું ભૌમિતિક રીતે નિરૂપણ કરો. વિદ્યાર્થીઓ, ભૌમિતિક નિરૂપણ એટલે આકૃતિ દોરવાની, આલેખ દોરવાનો, બીજું કંઈ કરવા નથી કીધું, ખાલી આલેખ દોરવા કીધો. સમજ પડે છે વાતમાં? વિદ્યાર્થીઓ, રેલવેના બે પાટા આપેલા છે તમને, દેખાય છે પાટા? આ છે રેલવેનો પહેલો પાટો અને આ છે રેલવેનો બીજો પાટો, એટલે પાટાનું સમીકરણ આપેલું છે. શું આપેલું છે? સમીકરણ. વિદ્યાર્થીઓ, રેલવેના બે પાટાને ભેગા થયેલા જોયા છે તમે કોઈ દિવસ? જે બે પાટા પર ટ્રેન ચાલતી હોય તે જ બે પાટા, આ જ બે પાટાને તમે એમ ભેગા થતા જોયા છે? ને જો આ બે પાટા જ, જો વિદ્યાર્થીઓ અમુક વાર હોય લાઈન બદલાતી હોય, એમ જાય ને એમ જાય, એની વાત નથી કરો. આ જ બે પાટા, જે બે પાટા પર ટ્રેન ચાલતી હોય તે બે પાટા કોઈ દિવસ ભેગા થયા છે? નથી થયા ને વિદ્યાર્થીઓ? રેલવેના બે પાટા કોઈ દિવસ ભેગા નહીં થાય, એ પરંતુ રેલવેના બે પાટા એકબીજાને સમાંતર હોય. એટલે અહીંયાનો આલેખ જે આવશે ને તેમાં બંને રેખા એકબીજાને સમાંતર આવશે. જો એકબીજાને છેદે તો આ કંઈ રેલવેના પાટા કહેવાય? અમે નહીં કહેવાય ને વિદ્યાર્થીઓ? એટલે રેલવેના પાટા, એટલે આપણને અંદાજો આવી ગયો કે આપણો આલેખ કેવો આવશે. આપણા આલેખની બંને રેખા કેવી આવશે? સમાંતર આવશે વિદ્યાર્થીઓ. કેવી આવશે? સમાંતર. ચાલો દોરીએ આલેખ. આલેખ દોરવા માટે જરૂર પડે આપણને બિંદુની. કોની જરૂર પડે? બિંદુની, બરાબર. તો ચાલો, પહેલું સમીકરણ શું છે? પ્રથમ સમીકરણ, તો પ્રથમ સમીકરણ છે એક્સ વત્તા બે વાય ઓછા 4 બરાબર 0. તમને જે હેલું લાગે તેને કરતા બનાવી દો. એક્સ હેલું લાગે છે ને? ચાલો, માટે એક્સ બરાબર, જોજો ધ્યાન આપજો ને, આ બેને જમણી બાજુ લેવાના. પહેલાં ઓછા 4ને રાખો, ઓછા 4 આ બાજુ જાય તો હવે વત્તા 2 વાયને રાખો. વાયની કિંમત કેટલી લેવી છે? ચાલો મૂકી દેવો અહીંયા 0. એક્સ બરાબર 4 ઓછા 2 કૌંસમાં 0, 2 ગુણ્યા 0, 4 ઓછા 0, એક્સ બરાબર આવ્યા 4. વાય બરાબર કેટલા લેવા છે? 2 લઈએ. વાય બરાબર 2 લેતા, માટે એક્સ બરાબર 4 ઓછા 2 કૌંસમાં 2, 2 દુ 4 ઓછા 4. ચાલો વિદ્યાર્થીઓ, કોષ્ટક દોરી દઈએ પહેલાં સમીકરણનું. એક્સ વાય, એક્સની કિંમત 4 ત્યારે વાયની કિંમત, એક્સની કિંમત 0 ત્યારે વાયની કિંમત. સેકન્ડ ઇક્વેશન, બીજું સમીકરણ, 2x વત્તા 4y ઓછા 12 બરાબર 0. વિદ્યાર્થીઓ, આ સમીકરણને કેટલા વડે ભાગી શકાય તેમ છે? 2, 2 ને 2 વડે ભગાય, 4 ને બી ભગાય, 2 ના ઘડિયામાં આવે ને 4, ને 12 ને બી, બધી બેકી સંખ્યા જ છે, એટલે 2 વડે ભગાય, તો ભાગી નાખે તો સારું પડશે, બરાબર વિદ્યાર્થીઓ? તો ચાલો, 2 સમીકરણને 2 વડે ભાગતા, કેટલા વડે ભાગતા? 2 વડે. ચાલો
બે વડે ભાગેલા બે બે ઉડી જાય એટલે શું રહી ગયું x બે દુ 4 એટલે 2y બે છંગ 12 બનાવીએ x ને કરતા x બરાબર 6 6 - 2 6 6 y બરાબર 0 x બરાબર 6 ઓછા 2 કૌંસમાં 0 2 ગુણ્યા 0 એટલે 0 6 6 y બરાબર 2 3 રાખો ચાલો y બરાબર 3 લેતા x બરાબર 6 ઓછા 2 y ની જગ્યાએ 3 2 ટાલી 6 6 ઓછા 6 0 ચાલો વિદ્યાર્થીઓ દોરીએ કોષ્ટક x y x ની કિંમત 6 6 જો ત્યારે y ની કિંમત 0 x ની કિંમત 0 y ની કિંમત 3 ચાલો દોરીએ આલેખ બધા બિંદુ ધન જ છે લાખો આલેખ પહેલા ચરણમાં બરાબર કયા ચરણમાં પહેલું આ કઈ અક્ષ જીરો આપણે મેક્સિમમ એક્સ અક્ષ પર 6 સુધી પહોંચવાનું ને વાય પર મેક્સિમમ 3 સુધી 1 2 3 4 5 6 1 2 3 ચલો વિદ્યાર્થીઓ પહેલું બિંદુ છે 4 0 વિદ્યાર્થીઓ x નો 4 y નો તો 0 એટલે x નો 4 જ ગણવો પડે એટલે x અક્ષ પર 4 કણ રહ્યો આ રહ્યો એટલે આ બિંદુ થયો 4 કોમા 0 કયું થયો 4 કોમા 0 હવે x 0 છે y 2 છે એટલે y નો 2 હોટવાનો y અક્ષ પર 2 આ રહ્યા ચલો મળી ગયા બે બિંદુ જોડી દો રેખાનું સમીકરણ શું છે રેખાનું સમીકરણ છે x + 2y - 4 = 0 ચલો વિદ્યાર્થીઓ 6 0 એટલે x પર 6 અટાજ મૂકવાનું કેમ કે y તો 0 છે x અક્ષ પર 6 દેખાયો ચાલો 0 3 એટલે y પર 3 ને હોટો ને મૂકી દેવ મળી ગયો 3 ચાલો જોડાણ કરો બેવનું જોડાણ તમારું તો પરફેક્ટ આવશે જો સમાંતર બે પાટા ચાલ્યા હવે હમણાં અહીંયાથી ટ્રેન જશે બરાબર વિદ્યાર્થીઓ બીજી રેખાનું સમીકરણ ધ્યાન આપજો પછાડી શું છે બીજી રેખાનું સમીકરણ 2x + 4y = 0 ભૌમિતિક નિરૂપણ કરવા કીધેલું બીજું કંઈ નથી કરવા કીધું કે ભાઈ આનો ઉકેલ હું ને આમાં હું છે હું નથી એ પૂછેલું છે બીજું ભૌમિતિક નિરૂપણ એટલે આલેખ દોરાઈ ગયો થઈ ગયું ભૌમિતિક નિરૂપણ દાખલો તો લખી નાખો અને સ્ક્રીનશોટ લઈ લો વિદ્યાર્થીઓ તો હવે આપણે આગળ વધીએ હવે આપણે શીખવાના છીએ સમીકરણની સુસંગતતા વિશે ઉકેલના પ્રકાર વિશે બરાબર ધ્યાન આપજો હવે પછીના જે ટોપિક છે ને તેમાં સમીકરણની સુસંગતતા વિશે પૂછવામાં આવશે એવા દાખલા આવશે ટોપિક તો આલેખોના દાખલાનો જ છે મને એમ કે આલેખના દાખલા નથી હવે પણ પછી જોયું તો ખબર પડી કે હજી પણ આલેખના દાખલા આવવાના છે ચલો વિદ્યાર્થીઓ ટોપિકને ક્લિયર કરીએ તો સૌથી પહેલા આપણે શીખી લઈએ કે સુસંગત સમીકરણ કોને કહેવાય વિદ્યાર્થીઓ દ્વિચલ સુરેખ સમીકરણ છે ને દ્વિચલ સુરેખ સમીકરણ તે કાં તો સુસંગત હોય અથવા નહીં હોય દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ હે વિદ્યાર્થીઓ દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ એટલે કેટલા સમીકરણ 2 હવે એ બે સમીકરણ કાં તો સુસંગત હશે અથવા સુસંગત નથી સુસંગત એટલે બે વચ્ચેના સંબંધ સારા હશે અને સુસંગત નથી ને મેળ નથી ખાતો બેઉમાં એમ જ પડી રહેલા છે અને મેળ નથી ખાતો સંબંધ હારા નથી રહેવું પડે બે એકબીજાથી પણ સંબંધ હારા નથી વિદ્યાર્થીઓ તો સમીકરણને સુસંગત ક્યારે કહેવાશે વિદ્યાર્થીઓ સુસંગત તમને જે બે સમીકરણ આપેલા છે તે બે સમીકરણનો ઉકેલ મળવો જોઈએ શું મળવું જોઈએ વિદ્યાર્થીઓ ઉકેલ મળવો જોઈએ હવે ઉકેલ કેટલા મળવા જોઈએ ભાઈ એક ઉકેલ મળે તો બી ચાલે બે ઉકેલ મળે તો બી ચાલે 500 મળે તો બી ચાલે 2 કરોડ મળે તો બી ચાલે અનંત ઉકેલ મળે તો બી ચાલે પણ શું મળવું જોઈએ વિદ્યાર્થીઓ સમીકરણ યુગ્મને ઉકેલ મળે તો તે સમીકરણ યુગ્મ સુસંગત કહેવાય સુસંગત એકબીજાને સમજે છે એટલે ઉકેલ આપે છે એકબીજાને એ લોકો સમજે છે એટલે શું મળશે ઉકેલ તો વિદ્યાર્થીઓ સુસંગત એટલે શું મળે ઉકેલ ને
ઉકેલ મળે એટલે સુસંગત આપ વિદ્યાર્થીઓ કેટલા ઉકેલ એવું નહીં પૂછવાનું ઉકેલ મળવો જોઈએ બસ વિદ્યાર્થીઓ હવે તમે જ સમજજો જો કોઈ સમીકરણ યુગ્મનો ઉકેલ મળે ને શું મળે ઉકેલ તો એ ઉકેલ કાં તો એક ઉકેલ મળશે અથવા અનંત ઉકેલ મળશે વિદ્યાર્થીઓ કોઈ કોઈ પણ એવા બે સમીકરણ નથી કે જેને પાંચ ઉકેલ હોય કે દસ ઉકેલ હોય તો એક હોય નહીં તો અનંત ઉકેલ હોય સાચી વાત કેમ કે બે રેખા છેદે એટલે અનન્ય ઉકેલ મળે ને બે રેખા સંપાતી થઈ જાય તો અનંત બીજો કોઈ કેસ છે કે જેમાં રેખા બે બિંદુમાં છેદે દસ બિંદુમાં છેદે એમ એમ કટી છેદે રેખા તો હિતી જ જવાની ને ભાઈ રેખા એમથી એમ એમ એવું બધું થતું છે રેખામાં જો આવી રેખા જો આવી આવું કરતી હશે તો અત્યારે પાંચ ઉકેલ મળી શકતા પંદર ઉકેલ મળી શકતા આવું બધું થતે પણ રેખા બહુ સીધી છે એટલે રેખા રેખા સીધી છે એટલે બે રેખા છેદે તો એક ઉકેલ જે છેદ બિંદુ તેને શું કહેવાય ઉકેલ અને જો બે રેખા એકબીજામાં મેચ થઈ જાય ભરી જાય તો અનંત ઉકેલ વિદ્યાર્થીઓ ઉકેલ મળવા જોઈએ તો સમીકરણ યુગમાં સુસંગત છે ને ઉકેલ નહીં મળે તો સુસંગત નથી બસ એ જ વસ્તુ લખેલી છે કે જે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મને ઉકેલ હોય શું હોય ઉકેલ હોય તો તેને તેવા સમીકરણ યુગ્મને સુસંગત સમીકરણ યુગ્મ કહેવાય અને જે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મને એક પણ ઉકેલ ન હોય તેવા સમીકરણને તેવું સમીકરણ સુસંગત સમીકરણ નથી પરસે વિદ્યાર્થીઓ યાદ રહી ગયું ને એકદમ દેશી ભાષામાં ઉકેલ મળ્યું સુસંગત ઉકેલ નહીં મળ્યું સુસંગત નથી વાત પૈકી હવે વિદ્યાર્થીઓ આ જે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ છે તેની સુસંગતતા નક્કી કરવાના અમુક પોઈન્ટ શીખવાના એક ટેબલ શીખવાના બરાબર તમે સમીકરણ જોઈને અમુક પ્રક્રિયા કરીને કહી શકો કે આ સમીકરણના ઉકેલ કેટલા છે એક ઉકેલ છે અનંત ઉકેલ છે કે ઉકેલ નથી એ બધી વસ્તુ કહી શકો તે જોવાના એ કેવી રીતે કહી શકાય તે આપણે જોવાના ચલો વિદ્યાર્થીઓ ધ્યાન આપજો તો કેટલા સમીકરણ બે વ્યાપક સ્વરૂપ એ વન એક્સ પ્લસ બી વન વાય પ્લસ સી વન બરાબર ઝીરો એ ટુ એક્સ પ્લસ બી ટુ વાય પ્લસ સી ટુ બરાબર ઝીરો વિદ્યાર્થીઓ ઉકેલના કેટલા પ્રકાર કાટો અનન્ય એક એટલે અનન્ય કાટો અનંત નહીં તો મળે જ નહીં એટલે આપણે આમાં ત્રણ વસ્તુ શીખવાની છે કેટલી વસ્તુ ત્રણ તો પહેલું હવે વિદ્યાર્થીઓ તમને જે સમીકરણ આપેલું હોય ને તે સમીકરણમાં ગુણોત્તર શોધવાનો શું શોધવાનું ગુણોત્તર વિદ્યાર્થીઓ કોનો કોનો ગુણોત્તર તમારે શોધવાનો છે ગુણોત્તર તો પહેલો ગુણોત્તર એ વન એ ટુનો એટલે પહેલાં તમારે શોધવાનું એ વનના છેદમાં એ ટુ પછી તમારે શોધવાનું બી વનના છેદમાં બી ટુ ને પછી તમારે શોધવાનું આ ત્રણ ગુણોત્તર નક્કી કરશે આ ત્રણ ગુણોત્તર નક્કી કરશે કે સમીકરણ યુગ્મના ઉકેલ કેવા છે બરાબર વિદ્યાર્થીઓ આ બેને જુઓ એ વનના છેદમાં એ ટુ અને બી વનના છેદમાં બી ટુને જુઓ જો આ બેના જવાબ અલગ અલગ આવે કેવા આવે વિદ્યાર્થીઓ અલગ અલગ આવે સી વનના છેદમાં સી ટુને નહીં જોવાનું પહેલાં કોને જોવાનું આ બેને જોવાનું આ બેના જવાબને જુઓ કેવા જવાબ આવવા જોઈએ અલગ અલગ જો જવાબ અલગ અલગ આવ્યા તો બેઝિક સ્વરૂપ એટલે કે ઉકેલ કેટલા અનન્ય કેટલા ઉકેલ વિદ્યાર્થીઓ અનન્ય એટલે એક જ ઉકેલ કેટલા ઉકેલ એક જ એટલે કે આ પહેલાં બે ગુણોત્તર અલગ અલગ આવ્યા નોટ ઇક્વલ ટુ એટલે હરખા નથી હરખા નહીં આવ્યા તો કેવા ઉકેલ અનન્ય ઉકેલ અનન્ય ઉકેલમાં બે રેખા શું કરે છેદે શું કરે વિદ્યાર્થીઓ છેદે લાલેખાત્મક સ્વરૂપમાં આવશે છેદતી રેખા વિદ્યાર્થીઓ શું સંગતતા ઉકેલ મળ્યો કે નહીં મળ્યો ઉકેલ મળ્યો કે નહીં મળ્યો મળ્યો એક ઉકેલ મળ્યો અનન્ય એટલે એક ઉકેલ મળ્યો તો સુસંગત છે કે નથી સુસંગત છે શું લખીશું આપણે ઉકેલ મળે એટલે સુસંગત છે ચલો સેકન્ડ વિદ્યાર્થીઓ મેં તમને કીધું કે પહેલાં આ બેનું જોવાનું આ બંને હરખા નથી વાત પૂરી અનન્ય ઉકેલ પણ આ બે હરખા નીકળ્યા તો હવે પેલા પાસે જવું પડે સીવનના છેદમાં સીટું ક્યારે જવાનું સીવનના છેદમાં સીટું પાસે જો પહેલાં બે હરખા નીકળ્યા તો જવું પડે ત્રીજા પાસે જો પહેલાં બે અલગ અલગ નીકળ્યા તો ત્રીજા પાસે જવાનું જ નહીં મેં ન જોઉં ભાઈ બરાબર વિદ્યાર્થીઓ પણ આ બે નીકળ્યા હરખા એટલે કે એ વનના છેદમાં એ ટુ અને બી વનના છેદમાં બી ટુ આ બંને નીકળ્યા હરખા તો હવે તમારે જવાનું સી વનના છેદમાં સી ટુ પાસે અને એ બી આલોકના જેટલો જ નીકળ્યો સી વનના છેદમાં સી ટુ બરાબર બી એટલું જ નીકળ્યું એટલે મતલબમાં આ ત્રણે ત્રણ ગુણોત્તરના જવાબ નીકળ્યા સરખા કેવા નીકળ્યા
તો વિદ્યાર્થીઓ બેઝિક સ્વરૂપ એટલે કેટલા ઉકેલ ખબર અસંખ્ય અથવા અનંત ઉકેલ કેટલા ઉકેલ અનંત ઉકેલ વિદ્યાર્થીઓ અનંત ઉકેલ ક્યારે મળે સપાટી રેખા હોય ત્યારે બે રેખા સપાટી થઈ જાય ત્યારે એટલે રેખાઓ છે સપાટી વિદ્યાર્થીઓ ઉકેલ મળ્યો કે નહીં મળ્યો સુસંગત છે કે નથી સુસંગત છે ફરી સમજ પહેલા બે અલગ અલગ અનન્ય ઉકેલ પહેલા બે હરખા ને ત્રીજું બી હરખું એટલે કે ત્રણે ત્રણ હરખા તો અનંત ઉકેલ હવે વિદ્યાર્થીઓ હજી બી પહેલા બે ને પહેલા બે હરખા છે કેવા છે પહેલા બે હરખા છે પણ ત્રીજું બદલાઈ ગયું ત્રીજું જો હરખું નીકળ્યું તો અનંત ઉકેલ પણ ત્રીજું બદલાઈ ગયું એટલે નોટ ઇક્વલ ટુ સી વન ના છેદમાં સી ટુ પહેલા બે હરખા પણ ત્રીજું બદલાઈ ગયું વિદ્યાર્થીઓ શું થયું બદલાઈ ગયું એટલે અલગ આવ્યું તો ઉકેલ ન મરે એક પણ ઉકેલ નથી શું લખેલું છે ટેક્સ્ટબુકમાં અહીંયા શું લખે છે એક પણ ઉકેલ નથી એવું લખેલું છે તો હું બી એવું જ લખાઈ દઉં ઉકેલ નથી એવું લખેલું છે ચાલો ઉકેલ નથી વિદ્યાર્થીઓ ઉકેલ નથી બે રેખા કેવી હોય તો ઉકેલ નંબર સમાંતર બે રેખા એકબીજાને છેદે નહીં તો જ ઉકેલ નથી એટલે કે સમાંતર રેખા રેખા કેવી વિદ્યાર્થીઓ ઉકેલ મળ્યો કે નહીં મળ્યો એટલે સુસંગત પડે છે સમજ ઇઝી છે યાદ રહેવું જોઈએ કેમ કે આનો ઉપયોગ આમાં થશે આનો ઉપયોગ થશે દાખલામાં તો અત્યારે તમે બધું સારા અક્ષરો ઉતારી દેવો મોડે બી અત્યારે ને અત્યારે કરી નાખો કેમ કે હવે આપણે દાખલામાં આનો ઉપયોગ આવશે એટલા માટે લખી નાખો અને સ્ક્રીનશોટ લઈ લેજો વિદ્યાર્થીઓ હવે આપણે શીખવાના ઉદાહરણ ચાર ધ્યાન આપજો બધા રકમને સમજીએ સમીકરણ યુગમાં એક્સ વત્તા ત્રણ વાય બરાબર છ બે એક્સ ઓછા ત્રણ વાય બરાબર બાર સુસંગત છે કે નહીં તે ચકાસો તમને રકમમાં કેટલા સમીકરણ આપેલા છે આ બે સમીકરણ સુસંગત છે કે નથી તે ચકાસો ચકાસો કે ભાઈ આ છે સુસંગત આવતા છે આને ઉકેલ ચકાસો જો સુસંગત હોય તો આલેખની મદદથી ઉકેલો કેવા હોય સુસંગત હોય તો આલેખની મદદથી ઉકેલી નાખો તો વિદ્યાર્થીઓ સુસંગતતા નક્કી કરવા માટે આપણે અત્યારે જે ટેબલ જોયું તેની મદદ લઈશું તૈયાર બધા ચલો સૌથી પહેલાં બંને સમીકરણને લખી નાખો પહેલું સમીકરણ છે એક્સ વત્તા ત્રણ વાય બરાબર છ બીજું સમીકરણ બે એક્સ ઓછા ત્રણ વાય બરાબર બાર હવે વિદ્યાર્થીઓ બંને સમીકરણ વ્યાપક સ્વરૂપમાં હોવા જોઈએ કયા સ્વરૂપમાં વ્યાપક વ્યાપક સ્વરૂપને યાદ કરો જમણી બાજુ ઝીરો હોવો જોઈએ પરંતુ અહીંયા છ છે ને અહીંયા બાર એ નહીં ચાલે એટલે તમારે સૌથી પહેલાં છને લેફ્ટ સાઈડ પર લાવવા પડશે બારને પણ લેફ્ટ સાઈડ લાવવા પડશે એટલે જમણી બાજુ શું આવી જાય ઝીરો બરાબર જ્યારે પણ સુસંગતતા ચેક કરો ત્યારે સમીકરણ વ્યાપક સ્વરૂપમાં દેખાવા જોઈએ કેવા વ્યાપક ચાલો વિદ્યાર્થીઓ માટે એક્સ વત્તા ત્રણ વાય વત્તા છ લેફ્ટ સાઈડ લાવો બે એક્સ ઓછા ત્રણ વાય ગોઠવાઈ ગયા વ્યાપક સ્વરૂપમાં સમીકરણ એક સમીકરણ બે હવે એ વન એ ટુ એ સોરી એ વન બી વન સી વન એ ટુ બી ટુ સી ટુ ઓકે ચલો એ વન બરાબર સહગુણકની વાત ચાલે એક કંઈ નથી એટલે એક બી વન બરાબર સી વન બરાબર વિદ્યાર્થીઓ એ ટુ બરાબર બી ટુ બરાબર ને સી ટુ બરાબર ચાલો વિદ્યાર્થીઓ હવે આ ત્રણે ત્રણનો ગુણોત્તર શોધી નાખવાનો શું શોધી કરવાનો ગુણોત્તર હવે એ વનના છેદમાં એ ટુ બરાબર એકના છેદમાં બે ભાગુને બી વનના છેદમાં બી ટુ બરાબર ત્રણના છેદમાં માઇનસ ત્રણ ત્રણ એકા ત્રણ લાઈક માઇનસ એક આવ્યું એમ તો અહીંયા જ ખબર પડી ગઈ આ બેના જવાબ અલગ અલગ આવ્યા ને એટલે સી વનના છેદમાં સી ટુ નહીં હોટે તો બી ચાલે પણ એમ ખોટી જ કરું બરાબર સિસ્ટમ બનાવી દઈએ ભલે જે હોય તો આપણે હોટી કાઢો ભલે ચાર સેકન્ડ બગડે તો કંઈ નહીં સી વનના છેદમાં સી ટુ વિદ્યાર્થીઓ સી વન માઇનસ છ સી ટુ છે માઇનસ બાર છ દું બાર ને માઇનસ માઇનસ ઉડી જાય એકના છેદમાં બે વિદ્યાર્થીઓ પરંતુ તમારે પહેલાં આ બેને જ જોવાના અત્યારે આને નહીં જોતા દેખાય છે કોઈને ઓકે ઓકે વેરી ગુડ તો વિદ્યાર્થીઓ આ બે
કેવા છે હલખા કે અલગ અલગ છે એટલે માટે a1 ના છેદમાં a2 નોટ ઇક્વલ ટુ b1 ના છેદમાં b2 જો હલખા નીકળે તો આ નીચેનાને જોવું પડે અલગ નીકળ્યા વિદ્યાર્થીઓ અલગ એટલે સમીકરણ યુગ્મને કેટલા ઉકેલ અનન્ય ઉકેલ માટે સમીકરણ યુગ્મને અનન્ય ઉકેલ છે વિદ્યાર્થીઓ અનન્ય ઉકેલ એટલે ઉકેલ તો છે બોલો સમીકરણ યુગ્મમાં સુસંગત છે કે નથી માટે સમીકરણ યુગ્મમાં સુસંગત છે કેવું છે સુસંગત છે વિદ્યાર્થીઓ તો જો સુસંગત હોય તો આલેખની મદદથી ઉકેલો તૈયાર ઉકેલવા માટે ચાલો આલેખની મદદથી લેવા માટે બિંદુ હોડવાના ચાલો તો પહેલું સમીકરણનો બિંદુ હોડવાનો સ્ટાર્ટ કરીએ કયું સમીકરણ પ્રથમ સમીકરણ શું છે પ્રથમ સમીકરણ કોને કરતા બનાવાય x બરાબર -6 y બરાબર કેટલા લેતા 0 x બરાબર 6 -3 કૌંસમાં 0 ચાલો એના પછી y બરાબર કેટલા 2 લઈ લે ને 2 લેતા x બરાબર 6 -3 y ની જગ્યાએ 2 કેટલા y ની જગ્યાએ 6 ઓછા 3 6 6 ઓછા 6 અને x બરાબર કેટલા આવ્યા 0 ચાલો ટેબલ દોરી દઈએ x y x બરાબર 6 તો y બરાબર 0 x બરાબર 0 ત્યારે y બરાબર 2 હવે વિદ્યાર્થીઓ આપણે સેકન્ડ સમીકરણ બીજું સમીકરણ બરાબર ચાલો તો બીજું સમીકરણ શું છે બીજું સમીકરણ 2x - 3y - 12 = 0 બોલો કોને કરતા બનાવાય x ને કે y ને x ને x ને x ચાલે બરાબર સહગુણક નાનો છે આ જાર ઉપર હે 2x = - 3y નું + 3y - 12 નું + 2 ને લઈ જાવ છેદમાં 3y + 12 છેદમાં 2 વિદ્યાર્થીઓ y બરાબર 2 4 0 માં થઈ જને 2 6 12 0 રાખ્યા ઓકે y = 0 લેતા માટે x = 3 y ની જગ્યાએ 0 + 12 છેદમાં 2 3 * 0 0 + 12 છેદમાં 2 એટલે 12 ના છેદમાં 2 કેટલા થશે 6 6 ચાલો જગ્યા ની ઘટે તો સારું હવે y = કેટલા લેવા છે 2 4 માઇનસ માં લઈએ માઇનસ 4 લઈએ એટલે બેઠો 0 આવી જાય બરાબર ને ચાલો એટલે y બરાબર આપણે લેવાના માઇનસ ચાલો એક કામ કરો માઇનસ માં રહેવા દો પર પ્લસ માં જ રાખો એટલે તો આપણે 4 4 માં બહુ મોટું ને 2 રાખો એટલે 3 2 6 12 ને 6 18 2 9 માં 18 9 ઘટી જવું પડે જતા રહે હું કેતા હોય તો જતા રહે હું ને ચાલો વિદ્યાર્થીઓ તો y બરાબર 2 લેતા x બરાબર 3 y ની જગ્યાએ 2 વત્તા 12 છેદમાં 2 3 2 6 વત્તા 12 છેદમાં 2 12 ને 6 12 ના છેદમાં 2 9 તો વિદ્યાર્થીઓ x બરાબર આવ્યા 9 ચાલો આનું કોષ્ટક દો દો x બરાબર 9 નહીં પહેલા આ x બરાબર 6 ત્યારે y બરાબર 0 x બરાબર 9 ત્યારે y બરાબર ચાલો પહેલા ચરણમાં જાવ હે મેક્સિમમ આલેખ y તો બહુ કઈ વપરાય જ નહીં y એમ પણ x એમ વધારે વપરાશે x અક્ષ y અક્ષ x અક્ષ પર 9 સુધી 1 2 3 4 5 6 7 8 ને 9 ને y પર તો 2 સુધી 1 ને 2 ચાલો વિદ્યાર્થીઓ 6 0 એટલે x પર 6 y નો 0 એટલે x પર 6 1 2 3 4 5 6 એટલે આ રહ્યું આ એના પછી 0 2 એટલે y પર 2 કોના પર 2 આ રહ્યું y અક્ષ પર 2 જોડી દઈએ બંનેના જોજે તમારે ફૂટપટ્ટીથી વ્યવસ્થિત દોરજો સમીકરણ કયું હતું આ રહ્યું આ પહેલું સમીકરણ x + 3y - 6 = 0 ચલો વિદ્યાર્થીઓ 6 0 એટલે આ જ બિંદુ x નો 6 y નો 0 એટલે x પર 6 લેવાનું ને
નવ બે એટલે અહીંયા જેવું થશે બરાબર જરાક નીચેથી લાગતું હોય હવે ચાલે તો આ બે બિંદુથી વિદ્યાર્થીઓ સમીકરણ બે એક્સ ઓછા ત્રણ વાય ઓછા બાર બરાબર ઝીરો આ બંને રેખા જે બિંદુમાં છેદે તે બિંદુ ઉકેલ કહેવાય તો આ બિંદુ લખો છ ઝીરો માટે સમીકરણ યુગ્મનો ઉકેલ એક્સ કોમા વાય બરાબર છ કોમા ઝીરો એટલે વિદ્યાર્થીઓ એક્સ બરાબર ને વાય બરાબર ઝીરો આ ઉકેલ આવી ગયો પડશે સમજ લખી નાખો સ્ક્રીનશોટ લઈ લે વિદ્યાર્થીઓ ચાલો હવે આપણે સ્ટાર્ટ કરીએ એના પછી ઉદાહરણ પાંચ તૈયાર છો બધા કરીએ સ્ટાર્ટ ઉદાહરણ પાંચની રકમને સમજીએ આલેખની રીતથી નીચેના સમીકરણ યુગ્મને એક પણ ઉકેલ નથી અનન્ય ઉકેલ છે અથવા અનંત ઉકેલો છે તે નક્કી કરો વિદ્યાર્થીઓ આલેખની મદદથી નક્કી કરવા કીધું કઈ રીતે નક્કી કરવા કીધું આલેખ તમને બે સમીકરણ આપેલા છે વિદ્યાર્થીઓ બે સમીકરણ આપે એટલે ત્રણમાંથી કોઈ એક શક્યતા આવે કે ભાઈ અનન્ય ઉકેલ હોય ઉકેલ ની હોય અથવા અસંખ્ય ઉકેલ હોય ત્રણમાંથી કોઈ એક શક્યતા આવે વિદ્યાર્થીઓ આ ત્રણમાંથી શું થશે આ બે સમીકરણમાં તે તમારે કેવી રીતે નક્કી કરવાનું છે આલેખ તો ડાયરેક્ટ આ બિંદુ હોઠીને આલેખ દોરી નાખો આલેખ પછી નક્કી કરી દેજો ભાઈ બે રેખા કેવી આવતી છે જો બે રેખા છે દે તો અનન્ય ઉકેલ બે રેખા સમાંતર તો ઉકેલ નથી અને બે રેખા સંપાતી નીકળી તો કેવા ઉકેલ અનંત ઉકેલ અથવા અસંખ્ય ઉકેલ ખ્યાલ આવે છે ધ્યાન આપવા બાજુ ચલો વિદ્યાર્થીઓ તો સ્ટાર્ટ કરીએ વિદ્યાર્થીઓ પહેલું સમીકરણ માટે એમ તો કંઈ વાંધો નથી પણ બીજા સમીકરણમાં અપૂર્ણાંકમાં આવે છે છેદમાં પાંચ તો કંઈ નહીં ત્યાંનું ત્યારે જોઈ લેવું સમીકરણ એક સમીકરણ બે ચાલો તો પ્રથમ સમીકરણ કયું સમીકરણ વિદ્યાર્થીઓ પ્રથમ સમીકરણ છે પાંચ એક્સ ઓછા આઠ વાય વત્તા એક બરાબર ઝીરો બોલો કોને કરતા બનાવાય એક્સને કે વાયને ચાલો માટે પાંચ એક્સ બરાબર ઓછા આઠ વાય જમણી બાજુ જાય તો વત્તા એક જમણી બાજુ પાંચ એક્સ બરાબર આઠ વાય ઓછા એક છેદમાં પાંચ ચાલો વાય બરાબર ઝીરોમાં તો નહીં સારું લાગે માઇનસ એકના છેદમાં પાંચ એક એકમાં બી નહીં સારું લાગે આઠનું સોળ સોળમાં થઈ જાય હે ને બે બે લઈએ એટલે વાય બરાબર એટલે એક્સ બરાબર આઠ કાઉન્સમાં બે ઓછા એક છેદમાં પાંચ આઠનું ઓછા એક છેદમાં પાંચ સોળમાંથી એક જાય તો વિદ્યાર્થીઓ એક્સની કિંમત આવી ત્રણ હવે વિદ્યાર્થીઓ પાંચને બે એટલે સાત લેવા પડે આઠ સતામ છપ્પનમાંથી એક જાય તો પંચાવન એટલે અગિયાર આવે એક કામ કરો આપણે બે માંથી પાંચ બાદ કરી દેવું માઇનસ ત્રણ લઈએ માઇનસ ત્રણથી થઈ જશે એક્સ બરાબર આઠ વાયની જગ્યાએ માઇનસ એક છેદમાં પાંચ ચલો આ માઇનસ આઠ ટાલી ઓછા એક છેદમાં પાંચ ઓછા ચોવીસ ને ઓછા એક ના છેદમાં પાંચ પાંચ પચાસ કેવા પાંચ ચલો આવી ગયા બે બિંદુ એક્સ વાય એક્સની કિંમત ત્યારે વાયની કિંમત એક્સની કિંમત ત્યારે વાયની કિંમત ચાલો હવે બીજું સમીકરણ કયું સમીકરણ વિદ્યાર્થીઓ બીજું કીધર હે ઇધર થ્રી એક્સ માઇનસ ટ્વેન્ટી ફોર બાય ફાઇવ વાય પ્લસ થ્રી બાય ફાઇવ ઇક્વલ ટુ ઝીરો ચાલો હવે બરાબર ધ્યાન આપજો સમીકરણમાંથી પહેલું તો અપૂર્ણાંકને દૂર કરવાનું જ કામ કરવાનું અપૂર્ણાંક આવે એટલે અપૂર્ણાંકને દૂર કરવાનું છેદમાં કેટલા દેખાય છે ગુણી કરો આખાને પાંચ વડે ગુણી કરો જે છેદમાં દેખાય તેના લસા વડે ગુણી કરવાનો પાંચનો પાંચ અરે લસા તો પાંચ જ આવે સમજી ગયા વાતમાં મત પડી પાંચ વડે આખાને ગુણશો એટલે છેદના પાંચ નીકળી જશે ઉડી જશે બરાબર પાંચ વડે સમીકરણને ગુણતા કેટલા વડે પડી કેમ સમજ પડી કેમ પાંચ વડે જ ગુણવાના પડી ના સમજ છેદના લસા વડે ગુણવાનું પાંચનો પાંચ અરે લસા પાંચ જ કહેવાય બરાબર ચાલો પાંચ ટાલી પંદર એક હવે આને તમે પાંચ વડે ગુણવા જાઓ તો આ પાંચ પાંચ ઉડી જાય પડશે સમજ મનમાં છેદના પાંચ ઉપર અહીંયા પાંચ હાથે ગુણાવા જાય એટલે બે પાંચ એકબીજાને કાપી નાખે બરાબર એટલે રિયા માઇનસ ચોવીસ વાય
ત્રણ ના છેદ માં 5 ને બે 5 આડે ગુણાય તો 5 5 ઉડી જાય એટલે વત્તા 3 બરાબર 0 જો નીકળી ગયા છેદ હા કોને કરતા બનાવ્યા x ને કે y ને x જો તો કરા કે સમજી નીકળે વેરી ગુડ 3 વડે સમીકરણને ભાગી નાખીએ કેટલા વડે 3 વડે જો વિદ્યાર્થીઓ તમે આવી બધી વસ્તુ સારી રીતે વિચારી નખશો તો બહુ સારું પડે બાકી મને તો તે બહુ હેવી લાગતું હતું આ સમીકરણ હવે હવે એનું વજન ઘટવાનું 3 વડે ભાગવાથી ચાલો 3 5 પછી 3 8 40 3 1 3 આ જ આવી ગયું આ જ આવી ગયું એટલે બેવ સમીકરણ સમાન એટલે બેવની રેખા સમાન બેવની રેખા સમાન પ્લસ સંખ્યા ઉકેલ ચાલો તો બે બિંદુ હોઢીએ આજ આજ બિંદુ આવવાના બેઠા કંઈ નહીં ચાલો આપણે એક કરીએ ગણતરી કરીએ 5x બરાબર 8y ઓછા 1 એટલે x બરાબર 8y ઓછા 1 છેદમાં 5 ચલો વિદ્યાર્થીઓ તો y બરાબર હવે આમાં જે લીધું તે સિવાયનું લેવાનું હે પછી બેઠું બેઠું નહીં લેવાનું 5 તો 2 માઈનસ 3 2 ને 5 7 7 લેવા પડશે કેટલા લેવા પડશે 7 x બરાબર 8 કૌંસમાં 7 ઓછા 1 છેદમાં 5 8 7 ઓછા 1 છેદમાં 5 56 માંથી 1 જાય તો 55 છેદમાં 5 એટલે y બરાબર આવ્યા 11 ચલો વિદ્યાર્થીઓ હવે y કેટલા લઈએ સર x બરાબર 11 ઓકે ઓકે x બરાબર 11 ચલો વિદ્યાર્થીઓ હવે એક કામ કરીએ x ની કિંમત તો ભાઈ બહુ મોટી ખતરનાક આવવાની કે હવે ચાલો કઈ નહીં હવે બીજા 7 ને 5 કેટલા થાય 12 થામ 19 કઈ નહીં y બરાબર કેટલા લેતા 12 લેતા કેટલા લેતા 12 x બરાબર 8 કૌંસમાં 12 ઓછા 1 છેદમાં 5 12 થામ 96 ઓછા 1 છેદમાં 5 96 માંથી 1 જાય તો 95 છેદમાં 5 19 5 55 19 5 55 એટલે x બરાબર કેટલા આવ્યા 19 ચાલો વિદ્યાર્થીઓ કોષ્ટક દોરી દેવાનું બી x આવ્યો y આવ્યો વિદ્યાર્થીઓ x કા ગયો 11 ત્યારે y 7 19 ત્યારે y 12 ચાલો વિદ્યાર્થીઓ બધા બિંદુ x x જ ઋણ છે કે આપણો કોષ્ટક કા ગયો વાય બી થોડુંક ઋણ છે ચાલો કંઈ નહીં આપણે સ્કેલ માપન મોટું કરી દઈશું શું કરી દઈશું સ્કેલ માપન મોટું કરી દઈએ બે બે નો ગેપ લઈએ કેટલાનો બે બે નો 0 2 4 6 8 10 12 14 16 18 ને 20 આ બાજુ માઇનસ 2 માઇનસ 4 ને માઇનસ 6 નીચે માઇનસ 2 ને માઇનસ 4 વાય અક્ષ પર કાં ઉઠી જવાનું છે 12 સુધી 2 4 6 8 10 12 ચાલો વિદ્યાર્થીઓ 3 2 અહીંયા 3 ને આ 2 પડશે સમજ માઇનસ 5 માઇનસ 3 એક્સ પર માઇનસ 5 અહીંયા ને વાય પર માઇનસ 3 અહીંયા પડે સમજ બિંદુ મુક્તા ખ્યાલ આવશે ને ચલો રેખાનું સમીકરણ પહેલી રેખા 5x એ આ લખજો હે હા 5x ચલો નેક્સ્ટ બિંદુ 11 7 11 10 ને 12 ની વચ્ચે 11 ને 7 અહીંયા આના પર જ આવે બિંદુ બેઠો 19 12 19 12 એટલે આ જ થઈ ને એટલે આ જ રેખા પણ પેલું સમીકરણ લખજો 3x વત્તા 3 ના છેદમાં 5 બરાબર 0 વિદ્યાર્થીઓ તો આલેખની બંને રેખા કેવી આવી અહીં બંને રેખાઓ સંપાટી છે નક્કી કરો વિદ્યાર્થીઓ બંને રેખા સંપાટી હોય તો કેટલા ઉકેલ અનંત ઉકેલ અનંત ઉકેલ છે માટે બંને સમીકરણ યુગ્મ ને કેટલા ઉકેલ છે સમીકરણ યુગ્મ ને અનંત ઉકેલ છે
ला दाखलो पूरो थाय छे पर से समझ बेटा ने लखी नाखो ने स्क्रीनशॉट ले ले વિદ્યાર્થીઓ હવે આપણે શીખવાના ઉદાહરણ 6 લાસ્ટ એક્ઝામ્પલ ધ્યાન આપજો બધા તૈયાર તો જો સૌથી પહેલા તો રકમ ઘણી મોટી છે એટલે બોર્ડ પર નથી લખી એટલે તમે સૌથી પહેલા ટેક્સ્ટબુક ને બાજુમાં રાખો ઓકે ટેક્સ્ટબુક માં પેજ નંબર છે 41 વિદ્યાર્થીઓ પેજ નંબર 41 પર રકમ ને જોતા રહેજો ધ્યાન આપજો ચંપા સેલ માં કેટલાક પેન્ટ અને સ્કર્ટ ખરીદવા ગઈ હતી બરાબર વિદ્યાર્થીઓ ખરીદી બહુ મોડર્ન છે પણ નામ બહુ જૂનું જૂનું છે ચંપા બરાબર એટલે ખબર નહીં આ કેવી રીતે આટલો બધી મોડર્ન થઈ ગઈ તો પેન્ટ અને સ્કર્ટ ખરીદવા ગઈ હતી જ્યારે તેને તેના મિત્રોએ પૂછ્યું કે તેને દરેકની કેટલી સંખ્યાની ખરીદી કરી હતી ત્યારે તેને જવાબ આપ્યો પેન્ટની સંખ્યાના બે ગણામાંથી બે ઓછી સંખ્યામાં સ્કર્ટ ખરીદ્યા પણ પેન્ટની સંખ્યાના ચાર ગણામાંથી ચાર ઓછી સંખ્યામાં સ્કર્ટ ખરીદ્યા ચંપાએ કેટલી સંખ્યામાં પેન્ટ અને કેટલી સંખ્યામાં સ્કર્ટ ખરીદ્યા તે શોધવા તેના મિત્રને મદદ કરો વિદ્યાર્થીઓ ચંપા વિદ્યાર્થીઓ ચંપા હિરે એટલું નથી કહેતી કે મેં એને કેટલા સ્કર્ટ ને કેટલા પેન ખરીદ્યા ચંપા હવે કંઈક અલગ ચંપા ગણિતની ભાષામાં વાત કરવા લાગી ચંપાએ કહી દેવું જોઈએ હિરે એટલું પણ હવે એના મિત્રને કન્ફ્યુઝ કરવા માંગે છે પરંતુ વિદ્યાર્થીઓ તમે જ બેઠેલા જ છો હું પણ છું આપણે એના મિત્રની મદદ કરીશું શું કરીશું એની મદદ આપણે શોધી આપીશું કે ચંપાએ કેટલા પેન્ટ લીધા અને કેટલા સ્કર્ટ લીધા તો વિદ્યાર્થીઓ પહેલાં આપણે ધારી લેવું પડશે કે ધારો કે ચંપાએ કેટલા પેન્ટ લીધા એક્સ અને ચંપાએ કેટલા સ્કર્ટ લીધા વાય ધારો કે વિદ્યાર્થીઓ હવે ધ્યાન આપજો ધારો કે ચંપાએ એક્સ પેન્ટ અને વાય સ્કર્ટ ખરીદ્યા શું કર્યા વિદ્યાર્થીઓ ખરીદ્યા ક્લિયર આ પહેલી લીટી આપણે ધારી લીધું કે પેન કેટલા લીધા એક્સ ને સ્કર્ટ કેટલા લીધા વાય હવે સમીકરણ બનાવવા માટેની હિંટ આપેલી છે પહેલી હિંટ છે પેન્ટની સંખ્યાના બે ગણામાંથી બે ઓછી સંખ્યામાં સ્કર્ટ ખરીદ્યા તો આને આપણે લખીશું પેન્ટની સંખ્યાના કેટલા ગણા બે ગણામાંથી બે ઓછી સંખ્યામાં સ્કર્ટ ખરીદ્યા બે ઓછી સંખ્યામાં સ્કર્ટ ખરીદ્યા ચલો વિદ્યાર્થીઓ ધ્યાન આપજો પેન્ટની સંખ્યાના બે ગણા કોની સંખ્યા પેન્ટની પેન્ટ કેટલા છે એક્સના બે ગણા એટલે બે એક્સ હવે આ જે બે ગણા છે તેમાંથી બે ઓછા કરવાના માઇનસ બે તો આટલા સ્કર્ટ લીધા કેટલા આટલા તો સ્કર્ટ કેટલા છે વાય એટલે આના બરાબર વાય બોલો કોને નહીં સમજ પડી પેન્ટની સંખ્યાના બે ગણા એટલે ડબલ પેન્ટ હતા એક્સ એના ડબલ ટુ એક્સ એમાંથી બે ઓછા કર્યા એટલે ઓછા બે કર્યા તો આટલા સ્કર્ટ થયા એટલે સ્કર્ટ તો આપણે ધરેલા વાય એટલે બે એક્સ ઓછા બે બરાબર વાય થયો પડે છે સમજ વિદ્યાર્થીઓ ચલો વાયને લેફ્ટ સાઈડ પર લઈ આવો એટલે સમીકરણ એના વ્યાપક સ્વરૂપમાં એટલે કે પ્રમાણિત સ્વરૂપમાં ગોઠવાઈ જાય બે એક્સ વત્તા વાય લેફ્ટ સાઈડ ઓછા વાય ઓછા બે બરાબર ઝીરો સમીકરણ એક વિદ્યાર્થીઓ હવે બીજા સમીકરણની હિંટ પેન્ટની સંખ્યાના ચાર ગણામાંથી ચાર ઓછી સંખ્યામાં સ્કર્ટ ખરીદ્યા ચાલો લખ્યા પેન્ટની સંખ્યાના કેટલા ગણા ચાર ગણામાંથી કેટલી સંખ્યામાં ચાર ઓછી સંખ્યામાં સ્કર્ટ ખરીદ્યા ઓકે વિદ્યાર્થીઓ પેન્ટની સંખ્યા કેટલી એક્સ કેટલી એક્સના કેટલા ગણા એમાંથી ચાર ઓછી સંખ્યામાં એટલે માઇનસ ચાર આટલા સ્કર્ટ લીધા બરાબર વાય કેમ આમ કરો છો આજે સ્કર્ટ કેટલા છે વાય માટે ચાર એક્સ વત્તા વાય લેફ્ટ સાઈડ એટલે ઓછા વાય ઓછા ચાર બરાબર ઝીરો સમીકરણ બે વિદ્યાર્થીઓ હવે આ બે સમીકરણને ઉકેલવાથી એક્સ અને વાયની કિંમત મળે એટલે કેટલા પેન્ટ લીધા કેટલા સ્કર્ટ લીધા તે ખબર પડે હવે વિદ્યાર્થીઓ રકમમાં એમ તો તમને કોઈ પણ જગ્યાએ કીધું નથી કે કઈ મેથડથી ઉકેલો કીધું છે કોઈ જગ્યાએ રકમમાં તો તમને જે ઈચ્છા થાય તે મેથડ કરી શકો
પણ તો અત્યારે આપણે તો એક જ મેથડ આવડતી છે આલેખની રીત એટલે આપણે આલેખની રીતે કરવાનું પરીક્ષામાં જવું પૂછાય તો તમને જે હારું લાગે જે મેથડ હારી લાગે ઈઝી લાગે તે કરીને આવી જવાનું આલેખમાં તો પરાય જ નહીં બહુ સમય લઈ લે ને યાર બહુ હાચવું પડે ચલો વિદ્યાર્થીઓ તો આપણે તો આલેખ કરવો પડે બીજો કોઈ છૂટકો નથી ચાલો તો ચાલુ કરીએ પ્રથમ સમીકરણ શું છે વિદ્યાર્થીઓ પ્રથમ સમીકરણ 2x - y - 2 = 0 કોને કરતા બનાવવા x ને કે y ને હવે બરાબર સમજો સ્ટેપ તમારે y ને કરતા બનાવવું હોય તો તમે શું વિચારશો કે આ બંનેને પેલી બાજુ લઈ ગયા પણ તો વિદ્યાર્થીઓ y ની આગળ માઈનસ નું ચિહ્ન છે તો y ને જ પેલી બાજુ મોકલી દેવ ને એટલે y હો પ્લસ થઈ જાય તમે જેને કરતા બનાવો તે ધન રહે તો સારું પડે આ y ઓછા છે અને તમારે y ને કરતા બનાવવો છે તો y ને મોકલો પેલી બાજુ એટલે 2x - 2 બરાબર - y પેલી બાજુ જાય તો એટલે એનો અર્થ એવો કે y = 2x - 2 હું વિદ્યાર્થીઓ y = 2x - 2 ચલો x = 1 રાખો ચલો 1 બસ 1 લેતા y = 2 કૌંસમાં 1 - 2 2 એકા 2 2 - 2 0 x = 3 3 લઈ લેમ x = 3 લેતા y = 2 કૌંસમાં x ની જગ્યાએ 3 - 2 3 2 6 6 - 2 એટલે 4 ચલો આનું કોષ્ટક દોરી દો x y x = 1 y = 0 x = 3 y = 4 બીજું સમીકરણ શું છે ભાઈ બીજું સમીકરણ 4x - y - 4 = 0 કોને કરતા બનાવવા શું કરો આ બે ને પેલી બાજુ લેમ કે y ને 4x - 4 બરાબર - y પેલી બાજુ વત્તા y એટલે કે y બરાબર 4x - 4 x બરાબર 1 લેતા 1 લેતા y બરાબર 4 કૌંસમાં 1 - 4 4 એકા 4 - 4 0 વિદ્યાર્થીઓ હવે x બરાબર કેટલા લેવા છે 2 લઈ લે 2 લેતા y બરાબર 4 કૌંસમાં 2 - 4 4 2 8 8 - 4 એટલે 4 વિદ્યાર્થી એમ કે જવાબ તમને ખબર પડી ગઈ હોવી જોઈએ બોલો ચલો x ની કિંમત 1 ત્યારે y ની કિંમત 0 x ની કિંમત 2 ત્યારે y ની કિંમત 4 એટલે આ 102 માં હરખું આવ્યું એટલે આ જવાબ 1 પેન્ટ અને 0 સ્કર્ટ એટલે એને સારું નહીં લાગતું હતું કે એમાં કે મેં 0 સ્કર્ટ લીધા એટલે આવી રીતે કીધું સ્કર્ટ લીધા વગર જ આવી ગઈ ખાલી સમજી ગયા વિદ્યાર્થીઓ છો ચાલો ચાલો ધ્યાન આપજો આલેખ દોરી દઈએ હવે ફટાફટ નાનો અમસ્તો જ આલેખ આવશે કેમ કે બિંદુ બહુ નજીક નજીકના છે x અક્ષ y અક્ષ વિદ્યાર્થીઓ x અક્ષ પર તમારે જવાનું છે 3 સુધી 1 2 ને 3 y અક્ષ પર 4 સુધી જવું પડશે 1 2 3 ને 4 તો વિદ્યાર્થીઓ પહેલું બિંદુ 10 આમાં એટલે આર્યું આ બીજું બિંદુ 3 4 આ 3 ને ઉપર 4 જોડી દઈએ તો આ થઈ ગયું પહેલું સમીકરણ 2x - y - 2 = 0 હવે વિદ્યાર્થીઓ 1 0 એટલે આવ્યું આજ ને ને 2 4 2 4 ચાલો વિદ્યાર્થીઓ આ બે બિંદુ થયા જોડી દઈએ તો વિદ્યાર્થીઓ રેખાનું સમીકરણ કારણ કે 4x - y - 4 = 0 બન આ બંને રેખા કયા બિંદુમાં છેદે છે 1 0 કયા બિંદુમાં 1 0 વિદ્યાર્થીઓ તમે ગુચવાતા નહીં હે 0 1 ને કહેવાય ને 1 0 x અક્ષ પર છે બિંદુ માટે સમીકરણ યુગ્મનો ઉકેલ સમીકરણ યુગ્મનો ઉકેલ એટલે x y = 1 0 એટલે કે x = 1 ને y = 0 માટે ચંપાએ એક પેન્ટ અને 0 સ્કર્ટ ખરીદ્યા અથવા તમે આવું પણ લખી શકો કે ચંપાએ એક પેન ખરીદ્યો પરંતુ એક પણ સ્કર્ટ ખરીદ્યા નહીં ફરી સમજ તો લખી નાખો સ્ક્રીનશોટ લઈ લેજો
વિદ્યાર્થીઓ તો આપણા ઉદાહરણના દાખલા કમ્પ્લીટ થાય છે આપણે કેટલા ઉદાહરણ કર્યા બે ઉદાહરણ 5 ને 6 સાથે સાથે આપણે જે એક 4 બી કર્યું ઉદાહરણ 4 5 ને 6 સાથે સાથે આપણે એક અગત્યનું ટેબલ શીખ્યા એ ટેબલના દાખલા આખા સ્વાધ્યાયમાં જે આવવાના છે હા એ ટેબલ નેક્સ્ટ લેક્ચર આવે એ પહેલા તમારે મોડે કરીને આવવાનું છે તમે પણ મોડે કરીને આવજો અને સાથે સાથે વિદ્યાર્થીઓ આવતીકાલે વિજ્ઞાનનો લાઈવ ક્લાસ છે રાત્રે 9:15 વાગે તો એને જોવાનું ચૂકશો નહીં લાઈવ ક્લાસમાં ગાલા એસાઈનમેન્ટ શીખવવામાં આવશે તો બધા તૈયાર રહેજો વિદ્યાર્થીઓ આજે જે દાખલા કરાવ્યા તેના જે બીજા થોડાક દાખલાની એક પીડીએફ મોકલું છું ઘરે બેસીને એને સોલ્વ કરી નાખજો તો આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળીએ જય હિન્દ Bye-bye.